વાપીના હરિયાપાર ખાતે આવેલ અંબા માતા મંદિરના પ્રાંગણમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બહેનો દ્વારા 51 પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી તેની પૂજા અર્ચના કરી લંપી વાયરસ દૂર થાય તેવી પ્રાર્થના કરી ઘર ઘર તિરંગો લહેરાય અને મહાદેવજી સૌનું કલ્યાણ કરે તેવી સભ્યર્થના વ્યક્ત કરી હતી. મારું નામ નીતા પટેલ છે. ભારત માતા કી જય. અમે આજ શ્રાવણનો સોમવાર છે, 11 દિવસ છે અને આજે પાર્થિવ શિવલિંગની 51 જ્યોતિર્લિંગનું આયોજન કરેલું છે. ખાસા અમારા મહિલા બહેનો હરિયા પાર્કના બધા સાથ સપોર્ટ સારો છે અમને, અને સાથે સાથે અમે ધ્વજવંદનનું બી આયોજન કરેલું છે. અને હજી બી એવું વિચાર છે કે જન્માષ્ટમી બી આનાથી બી સારો પ્રોગ્રામ અમે કરી શકશું અને ઘરે ઘરે ઝંડો ફરકાવશું અને ધ્વજવંદનનું વંદન ધ્વજનું અમે સન્માન કરશું અને એને આદરમાન આપશું. શ્રાવણ માસની અંદરમાં ધરમભાઈ આવ્યા હતા, કાલે જ ધરમભાઈ એવું બધું આયોજન કર્યું કે ભાઈ આ રીતના આપણે કરવું છે. લંપી વાયરસ ખાસ કરીને તે જે ગાયોની જે તકલીફ પડે છે ગૌશાળાની અંદરમાં, સૌરાષ્ટ્રની અંદરમાં બહુ તકલીફ છે, ગાયો બહુ મરી જાય છે, તો આના માટે શું કરી શકીએ? મહાદેવ સિવાય કોઈ રસ્તો નથી આપણી પાસે. મહાદેવજીને તમે પસંદ કરશો તો આ બધી વસ્તુ આપોઆપ એની મેળાએ શાંત થઈ જશે. અને બીજા નંબરમાં બધાના સહયોગથી આજે હરિયા પાર્કની અંદરમાં સારું એવું મંદિર બનેલું છે. બીજા નંબરની અંદરમાં હરિયા પાર્કના બધા લોકો સાથે મળીને આજે 51 પાર્થિવ જ્યોતિર્લિંગનું આપણે બધું કરીને એની પૂજા કરેલી છે અને હર ઘર તિરંગાનો પણ આજ સાથે જ અમે આયોજન કરેલું છે. જે બની શક્યું ગૌ માતા માટે એટલું અમે શ્રદ્ધા ભક્તિથી અને બધું કાર્ય કરેલું છે. આજરોજ વેસે તો પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે અને એમાં એકાદશી, પુત્રદા એકાદશી, પવિત્ર એકાદશી સોમવાર મહાદેવને રાજી કરવાનો હેતુ એ છે. અમારું સમગ્ર હરિયા પાર્ક ભાઈઓ બહેનો બાળકોથી લઈને તમામ દ્વારા જે વિશ્વની અંદર કોરોના નામની મહામારી આવી ત્યારે તો માનવ માનવનું કામ કરતા હતા, બધાને મદદ કરતા હતા, પણ અત્યારે ખાસ કરીને આપણા વિસ્તારમાં જે ગાયોની ઉપર જે રોગ આવ્યો છે લંપી નામનો, એ રોગ શાંત થાય અને એ રોગની અંદર જે ગાય માતાનું મૃત્યુ થયું છે એ ગાય માતાના આત્માને શાંતિ મળે એ ભાવથી અમારા સમગ્ર હરિયા પાર્ક પરિવાર દ્વારા અહીંયા માં અંબા માતાના મંદિરની અંદર સમૂહમાં પાર્થિવ શિવલિંગની સ્થાપના, શિવજીનો અભિષેક, પૂજન, અર્ચન અને આરતી અને વિશેષ જે આપણું હર ઘર તિરંગા આ 30 તારીખથી લઈને 15 તારીખ સુધી, એટલે અહીંયા રાષ્ટ્રધ્વજનું પણ અમે સન્માન કરવામાં આવ્યું છે. બધાના હાથમાં ઝંડો છે અને એક જ નાદ છે કે હર ઘર 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 ઝંડા. આવો પવિત્ર શ્રાવણમાં જ અને વસુદેવ કુટુંબકમની ભાવના સાથે જો આપણે માનવને પણ મદદ કરતા હોય તો મૂંગા અબોલ પશુના આત્માના કલ્યાણ માટે અને એ રોગ નષ્ટ થાય એવો વિશેષ ભાવ આજના પ્રસંગે અહીંયા આ ઉજવવામાં આવ્યો છે. આ કાર્યની અંદર વિશેષ તો અમારા મહિલા મંડળના બહેનો, વિશેષ અમારા 11 નંબર હોડના કોર્પોરેટર પંકજભાઈ પરિવાર સાથે, અમારા ભૂદેવ જગદીશભાઈ, અમારા વનરાજભાઈ, મહેશભાઈ ભટ્ટ વગેરે મહેમાનો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને સમગ્ર સોસાયટીના ભાઈઓ અને બહેનો તમે જોઈ શકો છો કે આજ આ મહાપૂજાનો બધાએ લાભ લીધો છે.